સુરત શહેરમાં આજે આર્થિક શોષણને પગલે સ્વીગી કુન ડિલિવરી સાથે સંકળાયેલા 300-400 જેટલા કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આખો દિવસ શહેરભરમાં રજળપાટ કરતા કર્મચારીઓ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે 16-20 કલાક સુધી કામ કરવા છતાં પહેલા જેટલું વળતર ન મળતા આર્થિક સ્થિતિ દયનીય થઈ જવા પામી છે. અડાજા ખાતે આજે એકઠા થયેલા કર્મચારીઓ વિરોધ પ્રદર્શન સાથે જણાવ્યું હતું કે 3-1 વર્ષ અગાઉ ટાર્ગેટ સિસ્ટમને પગલે પ્રત્યેક કર્મચારી 8-1 કલાક જ 1000-1200 રૂપિયાની કમાણી કરતો હતો. જો કે છેલ્લા કેટલાક સમયથી સ્લોટ સિસ્ટમ લાગુ કરવામાં આવતા કર્મચારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વહેલી સવારે 7 વાગ્યાથી રાત્રિના 11 વાગ્યા સુધી ઓનલાઈન રહેવા છતાં કોઈ ખાસ વળતર મળતું નથી. હું છેલ્લા 3 વર્ષથી સ્વીગી કંપનીમાં હું કામ કરું છું. જ્યારે હું પહેલા જોઈન થયો હતો ત્યારે પર ઓર્ડર પર મને 35 રૂપિયા મળતા હતા, ત્યારે પેટ્રોલ 60 રૂપિયા લીટર હતું, બરાબર. હવે આજે પોઝિશન એવી છે સર કે અમારા પર ઓર્ડર પર ખાલી 20 રૂપિયા અમને મળે છે, બરાબર. ને પહેલાં જે અમારું વીકલી ઇન્સેન્ટિવ હતું, દર અઠવાડિયે અમને 1100-1100 રૂપિયા લેખે આખા મહિનાના 4500-5000 અમે વીકલી ઇન્સેન્ટિવ જ મળતું હતું. પ્લસ એ વીકલી ઇન્સેન્ટિવ હવે બંધ થઈ ગયું છે, એટલે સીધી અમારી જે એવરેજ અમે મહિને 20-25 હજાર 30 હજાર અમે રમતા રમતા જે કમાતા હતા એ હવે સીધું 5000 ઓછા થઈ ગયા, બરાબર. ને આજે એવરેજ એવી છે કે અમને ઘર બી ચલાવવાના અમારા પાસે પૈસા નથી, અને અમારી એવરેજ આખો મહિનો અમે જો કામ કરશું ને ખાલી 10-12 હજાર અમારે માન આવે છે. અને એ 10-12 હજારમાં સાહેબ અમે રોજના 500 રૂપિયાનું કામ કરવાનું, એમાં 200-250 રૂપિયાનું તો પેટ્રોલ જ જાય છે, બીજું જે અમારો જે ચા પાણીનો નાસ્તાનો ખર્ચો હોય 50-100 રૂપિયા એમાં નીકળી જાય છે. ઘરાટના અમે ઘરે જઈએ છીએ, એક બી રૂપિયો અમારી પાસે આવતો નથી કે અમે ઘરમાં આપીએ, તો પણ અમે એડજસ્ટમેન્ટ કરતા હતા. તો હવે હદથી હદ એટલી બધી વધી ગઈ છે સાહેબ કે હવે અમને કામ કરવાનું મન બી નહીં થતું. અમે વારંવાર સાહેબ મેનેજર સાહેબ છે એમને વિનંતી કરીએ છીએ, અને અમારા મેનેજર સાહેબ જે છે 3 વર્ષથી એ અમારા કોઈ કામમાં છે નહીં. અમે ફોન કરીએ છીએ તો અમારો ફોનનો રિસ્પોન્સ આપતા નથી, અને જો ફોન ઉપાડી બી લે છે તો અમારી સાથે ગમે તેમ વાત કરે છે. એ મારો તમને હું અનુભવ કહું છું, બરાબર સાહેબ. અમે કામ કેવી રીતે કરીએ સમજાવો. આજે પણ અમારી જે સવારથી આવ્યા હતા અમને એવું કહેવામાં આવ્યું કે તમે કામ ચાલુ કરો, શુક્રવારે નિર્ણય લેવામાં આવશે. પણ એની કોઈ ગેરંટી નથી કે શુક્રવારે અમારું પહેલાં જેવું પેયર અમને મળશે કે નહીં મળશે. હવે અહીંયા બધા રાઈડરોને પૂછી લેજો કે કોઈ પણ 2000 રૂપિયા ઘરમાં બચત કરીને આપે છે કે નથી આપતા. જેટલા પેટ્રોલના ખર્ચા થાય છે એટલા જ ગાડીના ખર્ચા થાય છે ને એટલા જ કમાય છે ખાલી. આજે તમારી જોડે શું થયું છે અને તમે કેમ અહીં આજે બધા એક સાથે ભેગા થયા છે? બધા રાઈડરોને પરેશાની છે કે અમને લોકોને પૈસા વધારે મળતા નથી, રિટર્ન ઓર્ડર મળતા નથી, કોઈ જાતનું કઈ આ લોકો સાંભળતા નથી. 10-10 મોબાઈલો આપીને રાખ્યા છે, કોઈ મોબાઈલો ઓફિસમાં ઉપાડતા નથી, કોઈ મોબાઈલો ઉપાડતા નથી, કોઈ મોબાઈલ ના જવાબ દેતા નથી. બધા રાઈડર પરેશાન છે આની માટે થઈને. એકો એક રાઈડરો પરેશાન છે, સબ રાઈડર પરેશાન છે. કોઈ કિસી કો બતાવો કે કિસને ઉઠાયા ફોન આપતા